ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરની બૃહદ કારોબારી આજ રોજ મંગળવાર શહેરના શિવશક્તિ હોલ ખાતે શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને મળી હતી. અધ્યક્ષ સ્થાનેથી સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અનુસાર રાષ્ટ્રીય કારોબારી પછી તરત જ પ્રદેશની કારોબારી યોજાતી હોય છે, જે તાજેતરમાં જ કર્ણાવતી ખાતે યોજવામાં આવી હતી. અને પ્રદેશ કારોબારી યોજનાના એક સપ્તાહમાં મહાનગર અને જિલ્લાઓની કારોબારી યોજવાની હોય છે, તે પરંપરા જાળવી રાખી આજે ભાવનગર મહાનગરની બૃહદ કારોબારી યોજવામાં આવી છે. આ કારોબારી બાદ એક અઠવાડિયામાં મહાનગરના તમામ 13 વોર્ડમાં વોર્ડની કારોબારી પણ યોજાશે. વધુમાં શહેર ભાજપ પ્રમુખ સનત મોદીએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી અંગે સંગાત્મક અને બુથ લેવલના આયોજન કરી બુથમાંથી જ કોંગ્રેસને ઉખેડી ફેંકવા માટે કાર્યકર્તાઓને સજ્જ કરાશે. આજરોજ શહેર ભાજપની બૃહદ કારોબારી બેઠકમાં મેયર નીમુબેન બાંભળિયા, શહેર ભાજપ મહામંત્રી વરણાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાડવ, રાજુભાઈ બાંભળિયા, ચીમનભાઈ યાદવ, લક્ષ્મણભાઈ રાજેશ્વર, કમિટી ચેરમેન સુરેશભાઈ ઢાંઢલિયા તેમજ ભાજપના નગર સેવકો અને કારોબારી સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર મહાનગરની ભારતીય જનતા પાર્ટીની શહેર કારોબારી આયોજન છે. ચૂંટણી પહેલાની આ અંતિમ કારોબારી છે, જેમાં ચૂંટણી અંગેના માર્ગદર્શન અને આગામી ચૂંટણી લક્ષી કાર્યક્રમો એનું જે રાષ્ટ્રીય લેવલે અને પ્રદેશ લેવલે જે આયોજન કર્યું છે એને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે. અને હવે પછી આજની કારોબારી પછી સમગ્ર કાર્યકર્તાઓ પોતાના વોર્ડ અને બુથના પેજ પ્રમુખ સુધીના તમામ કાર્યકર્તાઓ એના વિસ્તારની અંદર મતદારોને મળી અને ભારતીય જનતા પાર્ટીનો જે આગામી ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે એને પોતે રજૂ કરશે. કેમેરામેન પાર્થ ત્રિવેદી સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.